મારું નામ રાહુલ શાહ છે, હું એસ્ટ્રોલોજર છું. આગામી દિવસોની અંદર નજદીકમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. હોળી ધૂળેટીનું પર્વ રાશિ જાતક માટે કેવું રહેશે, બારે બાર રાશિ માટે કેવું રહેશે એ અહીંયા જણાવીએ છીએ. સૌ પ્રથમ મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામકસર અલઈ આવે છે. જો એ પાંચ પ્રદક્ષિણા કરે છે હોળીની અને એની અંદર ગોળને હોમે છે તો એમને ખૂબ જ લાભદાયી રહે છે. બીજી રાશિ વૃષભ. વૃષભ રાશિના નામકસરો બહુ આવે છે. વૃષભ રાશિના જાતકોએ ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને હોળીની અંદર સાકર હોમવી જોઈએ. ત્રીજી રાશિ આવે છે મિથુન. મિથુન રાશિના નામકસર કછગ છે. હવે હોળીની અંદર એ લોકો ત્રણ પ્રદક્ષિણા કરે અને ઘઉંનું જો દાન અને ઇવન એની અંદર આહુતિ આપે છે તો એમના માટે લાભદાયી છે. ચોથી રાશિ કર્ક રાશિ છે. કર્ક રાશિના નામકસર ડ અને હ આવે છે. કર્ક રાશિના જાતકોએ બે પ્રદક્ષિણા કરવી જોઈએ અને ચોખાની આહુતિ આપવી જોઈએ. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામકસર મ અને ટ છે. એ લોકોએ એક પ્રદક્ષિણા કરવી જોઈએ અને લોબાન પધરાવવું જોઈએ. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામકસર પઠણ છે. કન્યા રાશિના જાતકોએ બાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને એમણે નાગરવેલના પાનની આહુતિ આપે તો એમને વધારે લાભદાયી રહેશે. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામકસર ર અને ત આવે છે. તુલા રાશિના જાતકોએ 11 પ્રદક્ષિણા કરવી જોઈએ અને કપૂરનું આહુતિ આપવી જોઈએ. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો માલિક પણ મંગળ છે. વૃશ્ચિક રાશિના નામકસરો ન અને ય આવે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ મિનિમમ 8 પ્રદક્ષિણા કરવી જોઈએ અને ગોળની આહુતિ આપવી જોઈએ. નવમી રાશિ ધનુરાશિ. ધનરાશિના નામકસર ભ ધ ફ ઢ છે અને 9 પ્રદક્ષિણા અને ચણાની આહુતિ આપવાથી એમને ધનલાભ રહી શકે છે. દસમી રાશિ મકર રાશિ. મકર રાશિને હાલ શનિદેવની 7.5 છેલ્લો તબક્કો ચાલે છે. એ લોકોએ 7 પ્રદક્ષિણા કરવી યોગ્ય બને છે અને કાળા અડદ અને કાળા તલની આહુતિ એમના માટે વધારે લાભદાયી રહે છે. અગિયારમી રાશિ કુંભ રાશિ છે. કુંભ રાશિનો માલિક પણ શનિદેવ છે. કુંભ રાશિના નામકસર ગ શ શ શ આવે છે. એમને 7 પ્રદક્ષિણા કરવી જોઈએ અને રાયની આહુતિ આપવી જોઈએ. બારમી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકના નામકસર આવે છે દ ચ ઝ અને થ. એમણે 6 પ્રદક્ષિણા કરવી જોઈએ અને ગોળ સાકર અને તલ મેળવીને આહુતિ આપે તો એમને વધારે પડતો લાભ મેળવી શકે છે.